હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે, કેટલા વાગે છે? સો ગાઈસ, અત્યારે એક્ઝેક્ટ 10 વાગી રહ્યા. તો ગાઈસ, અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને આજે આપણે જઈ રહ્યા છે ઘોડાદ. તો આજનો બ્લોગ આખો જોજો, આજે વિડીયો જોવાની મજા આવશે. મહારુદ્ર યજ્ઞ ચાલુ થયો છે, 3 દિવસનો પ્રોગ્રામ હતો, તો આજે બીજો દિવસ છે. તો અત્યારે આપણે દાદાના દર્શને જઈ રહ્યા છે. તો આજનો વ્લોગ જોવા વિનંતી છે, અને વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો. તો ચલો, હવે આપણે નીકળવાના છે ઘરેથી. હવે અત્યારે ફાઇનલી આપણે વટામણ જવાવાળો રોડ પકડી દીધો છે, અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી વટામણ 23 કિલોમીટર થાય છે. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, આ જે ડિવાઈડરની વચ્ચે જે છોડ રોપેલા છે, એ અમે 2019માં જ્યારે કોરોના આવ્યો એ વખતે કંઈ કામકાજ હતું નહીં, તો એ ટાઈમે અમે અહીંયા 11,000 છોડ રોપ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી કંઈક નેસડા ગામ છે ત્યાં સુધી અમે અહીંયા છોડ રોપેલા છે, અને સરસ છોડ થઈ ગયા છે. એ ટાઈમે તો બધા ફ્રી હતા, એટલે કંઈ કામ હતું નહીં, કોરોનાનો ટાઈમ હતો એટલે. આંગળી થયા છે, નહીં થઈ ગયા છે. અમુક શું આ ગાયો ભેંસો એવું બધું હોય ને, એટલે બધું તોડી નાખે. આ બધા મસ્ત થઈ ગયા છે. કંઈક તો યાદગીરી રહે, 5 વર્ષ થઈ ગયા. કોરોનાના સમયમાં બધા જ્યારે ઘરે બેઠા હતા, ત્યારે આપણે આટલું કરીને પર્યાવરણ માટે આટલું કામ કરીને એક યાદગીરી બનાવી દીધી. જેટલા વર્ષો સુધી આ છોડ અહીંયા રહેશે ત્યાં સુધી યાદગીરી રહેશે કે અમે કોરોનાના સમયનો સદુપયોગ કર્યો હતો. આમ તો છોડની કેર કરે તો પછી વાંધો ના આવે, તો છોડને કંઈ થાય નહીં. હવે સરસ ઉગી ગયા છે એટલે. ધોળકા મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે, ધોળકા કોર્પોરેશનવાળા એની અત્યારે સાર સંભાળ રાખે છે. બાકી આપણું રોપવાનું કામ હતું, આપણે રોપીને એક સેવા કરી આપી હતી, જે અત્યારે દેખાઈ આવી છે. આજે 5 વર્ષે પણ બધા છોડવા મસ્ત, ઘણો અત્યારે ખુશીનો અનુભવ થાય છે કે ચલો કંઈક તો સારું કામ આપણે કરીએ. સંગ્રહ કરી રાખે.
કેટલા ભર્યા છે જો તમારા મીનાવાડા જો બધા. હા ભાઈ, અમાર મીનાવાડા ના આવી રીતના ના જવાય બાપા, બધા હેરાન થઈ જાય. અત્યારે આપણે પહેલાં આવ્યા છે અહીંયા સૂર્ય મંદિર, જય ભેટડિયા ભાન તીર્થધામ છે ત્યાં આગળ આપણે આવ્યા છે. પહેલાં આપણે અહીંયા દર્શન કરવા જઈશું. સો ગાઈસ, અહીંયા છે બે જણીઓ રાજાજી દાદાની ખાંભી અહીંયા છે. એ તો રાજાજી અને તેજાજી દાદા છે, પણ જે રાજાજી દાદા છે એ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યાં આગળ બેસેલા છે, અને ત્યાં આગળ તેજાજી દાદા છે એવું છે. જસ્ટ પાણી છે અહીંયા આટલામાં, એટલે અહીંયાથી આગળ જાય એવું જ નથી. ક્યાં આગળ છે મંદિર? ઉપર છે એમ. રાજાજીની ખાંભી ત્યાં છે, તો રાજાજી દાદા અહીંયાથી ત્યાં જવાની ના પાડે છે એવું છે ને. ત્યાં આગળ ખાલી રાજાજી દાદાનો ફોટો મૂકેલો છે ને, અહીંયા તમે જોઈ શકો છો પાણી જબરજસ્ત પાણી છે, એટલે આપણે દર્શન નહીં થાય. સો ગાઈસ, આપણે રાજાજી દાદાના દર્શન માટે આવ્યા હતા, પણ દાદાના દર્શન નહીં થયા. હવે દાદાનો ફોટો ત્યાં મૂકેલો છે, ત્યાં આગળ દર્શન કરી લઈશું. આજે મારે તમને રાજાજી દાદાની ખાંભી પણ બતાવી હતી, ત્યાંના પણ દર્શન કરાવવા હતા, પણ પાણી બહુ ભરાયેલું છે એટલે આગળ આપણે રિક્સ ના લેવાય, કારણ કે અહીંયા તળાવ છે. હા ને, હા, અહીંયા ઘોઘાઓ નદી છે એટલે ઘોઘાઓ નદીમાં પાણી રહેવાનું, એના કારણે રિક્સ વધારે લેવાય નહીં. એટલા માટે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે આપણે દર્શન કરાવીશું, જ્યારે કોરો દિવસ હશે ત્યારે આવીશું. બાકીના પપ્પા તો અહીંયા આવી ગયા છે, પણ હું નથી આવી, અહીંયા પહેલી વાર જ આવી હતી. આપણે દર્શન ના થયા, હવે નેક્સ્ટ ટાઈમ. ચલો હવે આપણે નીકળીશું સુરતના ધામ બધા જોવા માટે. શું કહે છે, અહીંયા તમે જોઈ શકો છો બધા દર્શન કરવા માટે આવ્યા હતા, પણ બધા પાછા રિટર્ન આવ્યા છે. બધાએ કીધું અમને રસ્તામાં કે આગળ જવા એવું જ નથી, પણ અમે ખાલી શૂટ માટે ગયા હતા. મૂકીને જ ગયા હતા, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ગાડીઓ બધું પડ્યું છે, તો અહીંયા બધા પાર્કિંગ કરીને આગળ ગયા હતા. ઉપર સૂર્ય મંદિર ને નીચે ખાંભી છે, તમે જોઈ શકો છો અહીંયા સુરાપુરા દાદા ધામ જવાનું છે. સુરાપુરા ધામ અત્યારે આપણે નાની બોરુ પહોંચ્યા છે, અને અહીંયા તમે જોઈ શકો છો આ છે તળાવ, નાનું બોરુ ગામ છે એનું તળાવ છે. અહીંયા બાંદ્રા જર મૂકી દઈએ ને. હાય, હમણાં આવશે ને વાહે કૂદકો મારીને તો હાય નીકળી જશે. બધા ખેત તલાવડી જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આ ખેત તલાવડી કહેવાય, તો અહીંયા આખા વરસનું પાણી સંગ્રહ કરવામાં આવે છે. હાલમાં પાણીની બહુ તકલીફ છે, ખેતી કરવા માટે પાણીનો સંગ્રહ કરવો પડે, આપણે તો કોઈ સારું કહેવાય. ટ્રાફિક પણ ઘણો છે, જો અહીંયા બધા દૂર દૂરથી આવે છે દર્શને દાદાના.
ગાઈસ, આપણે ફાઇનલી ભોળાજ દાદાના ધામ આવી ગયા છે અને હવે આપણે ભોળાજ દાદાના દર્શન પણ કરાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી આપણે અંદર એન્ટર થવાનું છે. હવે આપણે અહીંયાથી અંદર જઈશું દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા છે દાદાનું સાનિધ્ય, અહીંયા જોઈ શકો છો આ છે દાદાનું સાનિધ્ય. અને અહીંયા છે દાદાનું મંદિર, અને મંદિરની આગળની સાઈડ મહારુદ્ર યજ્ઞ ચાલુ છે એ પણ હું તમને બતાવીશ. અહીંયા તમે જોઈ શકો છો ત્યારે બધા જ ભક્તો દાદાના દર્શને આવ્યા છે. તો હવે આપણે આગળ જઈશું કે આપણે દાદાના દર્શને જવાનું છે. Thank you.
અહીંયા રક્તદાન પણ તમે કરી શકો છો, લોહી આપવું હોય તો પણ અહીંયા તમે આપી શકો છો. અહીંયા જો એની પણ સેવા કરવામાં આવી છે. અહીંયા પૂછપરછ માટે છે, પૂછપરછ કરવી હોય તો અહીંયા તમને ના કંઈ ખબર હોય તો અહીંયા તમે પૂછપરછ કરી શકો છો. તો આપણે દાદાના દર્શન પણ એકદમ સરસ થઈ ગયા છે ને અત્યારે મહારુદ્ર યજ્ઞ પણ અત્યારે બંધ થયો છે, બંધ કરવામાં આવે છે. તો આ છે દાદાના મંદિરનું બહારનું બધું લોકેશન છે. અત્યારે મહારુદ્ર યજ્ઞ બંધ કર્યો છે કારણ કે બપોરનો ટાઈમ થયો એટલે જમવાનો ને એનો બધો ટાઈમ થયો હશે. સો ગાઈસ, અત્યારે આપણે મળવાનું છે રાજદીપભાઈને, જે અહીંયાનું બધું જ મેનેજમેન્ટ કરે છે. તો અત્યારે લકીના પપ્પાને કામ છે તો અત્યારે એ એમને મળવા માટે જઈ રહ્યા છે. તો અમારી બીજી ચેનલ છે મહાદેવ ડિજિટલ, જેમાં અમે સુરાપુરા દાદાના વિડીયો મૂકવાના છે ને એમાં કોપીરાઇટ ફ્રી વિડીયો મૂકવામાં આવશે. તો તમે અમારી ચેનલ પરથી ડાઉનલોડ કરીને તમારી ચેનલ પર યુઝ કરી શકો છો, એની માટે અત્યારે બધી ચર્ચા ચાલી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે રાજદીપભાઈ. અત્યારે ફાઇનલી આપણે દાદાના દર્શન કરીને બહાર આવી ગયા છે. અત્યારે હવે આપણે જવાનું દૂર આપણે સમાણી ગામ છે, તો અત્યારે સમાણી જવાનું છે મારા નણંદભાઈના ઘરે. તો ગઈ આપણે દાદાના દર્શન કરીને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. વટામણનું સર્કલ કેટલું મોટું સર્કલ બનાવેલું છે. સર્કલના કારણે ઘણા બધા એક્સિડન્ટ પણ અહીંયા થાય છે. રોડ કરતા સર્કલ મોટું છે. અહીંયાથી આપણે અત્યારે ધોળકા પહોંચવાયા છે, 5 કિલોમીટર દૂર છે ને. અહીંયા રસ્તામાં માતાજીનું મંદિર આવે છે બરડીમાં, ત્યાં આગળ આપણે દર્શને ઊભા હતા. તમે જોઈ શકો છો